અત્યાર સુધી આપણે આ મુદ્દાઓમાં આપણે જોયું કે વારસાનું ભારતનું વર્ણ, પ્રાચીન ભારતના નામો, ભારતનું સ્થાન, ભારતનું વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ એનું સ્થાન અને ભાષાનું સર્જન. હવે આપણે આગલા મુદ્દાની ચર્ચા કરશું. આગલો મુદ્દો છે સંસ્કૃતિ. સંસ્કૃતિ એની ત્રણ વ્યાખ્યા આપણા પાછી પુસ્તકમાં આપેલી છે. સંસ્કૃતિ એટલે એની ત્રણ વ્યાખ્યા. નંબર એક, સંસ્કૃતિની પહેલી વ્યાખ્યા છે જીવન જીવવાની રીત. એની પહેલી વ્યાખ્યા. સંસ્કૃતિની બીજી વ્યાખ્યા છે માનવ મનનું ખેડા. અને સંસ્કૃતિની ત્રીજી વ્યાખ્યા આપી છે માનવની ગુફાથી ઘર સુધીની યાત્રા. આ ત્રણ વ્યાખ્યાઓ આપી છે. આ ત્રણેય આલેખિત છે, કદાચ એક વાર પ્રશ્નમાં પૂછી શકાય. સૌથી પહેલી સંસ્કૃતિની વ્યાખ્યા છે જીવન જીવવાની રીત. જીવન જીવવાની રીત એટલે આપણું જે જીવન પદ્ધતિ છે, આપણું જીવન પદ્ધતિ છે, આપણે જે રીતે જીવન જીવીએ છીએ એ જીવન જીવવાની જે રીત છે એટલે શું, એટલે કે આપણો ખોરાક, આપણો પહેરવેશ, આપણી ભાષા, આપણા તહેવારો, આપણા આચાર વિચાર, આપણી સંસ્થાઓ, આપણી રહેણી કહેણી, આપણે જે પ્રકારે જીવન જીવીએ છીએ એ આપણી સંસ્કૃતિ. પહેલાના સમયમાં આપણા કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રમાં અલગ અલગ પ્રકારની પાઘડીઓ બાંધવાની રીતો હતી. એ પાઘડીઓનો બાંધવાના રીતો મુજબથી અલગ અલગ જાતિ જ્ઞાતિઓ ઓળખાતી. સાથે પેલા ટેટુઆની ભાષામાં આપણે કહીએ ને, એ ટેટુઓ થતા, એ ટેટુઓ આપણને પ્રાચીન સંસ્કૃતિ આપણી જાતિ જ્ઞાતિઓની એક અલગ ઓળખ, વિશિષ્ટ ઓળખ હતી અને એ આપણી સંસ્કૃતિ હતી. તો જીવન જીવવાની રીત, આપણે કયા પ્રકારનું જીવન જીવીએ છીએ એ આપણું આપણી સંસ્કૃતિ. બીજી વ્યાખ્યા છે માનવ મનનું ખેડા. માનવ મનનું ખેડા એટલે શું, તો કે બધા ઘણા ઘણા ખેડૂતના દીકરા દીકરીઓ હશે એને ખ્યાલ હશે, ખેતીનો પાક લેવો હોય તો આપણે ખેતરોમાં એક પાક લઈએ અને બીજો પાકમાં આપણે એનું ખેડા શરૂ કરીએ, ખેતરોને ખેડવા પડે તો નવું પાક, નવું ઉત્પાદન, વધુ ઉત્પાદન આપણે લઈ શકીએ છીએ. તો જેમ ખેતરના પાકનું વધુ ઉત્પાદન લેવા માટે ખેતરનું ખેડાણ જરૂરી છે, એમ માનવું એટલે કે આપણે ભૂલવું જોઈએ પોતાના મનનું જે ખેડાણ કર્યું છે અને એ ખેડાણમાં એને જે નવા વિચારો ઉત્પન્ન થયા છે, નવા વિચારો જે આવ્યા છે અને એને કારણે જે નવું સર્જન કર્યું છે એ આપણી સંસ્કૃતિ. નવો તહેવાર શરૂ કર્યો હશે ક્યારેક, નવા પહેરવેશ શરૂ કર્યા હશે, નવો ખોરાક, નવી ભાષા, નવા ગ્રંથો, એ બધું એને એના મનના ખેડાણ દ્વારા કર્યું છે. તો એનો અર્થ થયા સંસ્કૃતિ થઈ. તો સંસ્કૃતિનો બીજો અર્થ જો માનવ મનનું ખેડાણ. અને સંસ્કૃતિની ત્રીજી વ્યાખ્યા છે માનવની ગુફાથી ગુફા. આપણા આદિમાનવો, આપણા પૂર્વજો પથ્થર યુગના સમયમાં જે ગુફાઓમાં રહેતા, ચાર થી લઈ અને આજ દિવસ સુધી આપણે જે ઘર સુધીની યાત્રા કરી છે માનવ જાતિ, એ યાત્રા એ આપણી સંસ્કૃતિ. તો ત્રણ યાત્રા, જીવન જીવવાની રીત, માનવ મનનું ખેડાણ અને માનવની ગુફાથી ઘર સુધીની યાત્રા. આ સંસ્કૃતિનો વ્યાખ્યા પણ થઈ, આ સંસ્કૃતિનો અર્થ પણ થયો છે. એક મુદ્દો એવો પણ એમાં આવશે જે કદાચ એક માર્કના પ્રશ્નમાં તમને પૂછાય કે ભારતની સંસ્કૃતિ છે એ શેની શેનો અનુભવ કરાવે છે, શેનો અનુભવ કરાવે છે. તો ત્રણ શબ્દો છે સત, ચિત્ત અને આનંદ. આ ત્રણ બાબતનો ભારતીય સંસ્કૃતિ અનુભવ કરાવે છે. સત એટલે સત્ય, આઈ થિંક ચિત્ત એટલે મનન વિચાર અને આનંદનો અનુભવ પણ એ સંસ્કૃતિ કરાવે છે. તો આ પણ એક આઈપી નોટ્સ છે જે એક માર્કના પ્રશ્નમાં પૂછાય. કદાચ એવો પ્રશ્ન પણ પૂછાય બે માર્કના પ્રશ્નમાં કે ભારતની સંસ્કૃતિ
व्याख्या आपो, व्याख्या ने अर्थ आपो, तो तमे भारतीय संस्कृति की व्याख्या त्रण लखी सको, एनो अर्थ तमे लखी सको कि आपणे त्रणेय व्याख्या की समझूती साथे कि जीवन जीवनी रीत एटले शुं, मानव मनु खेड़ा एटले शुं, अने मानवनी उपाधिक सुधीनी यात्रा एटले शुं, एनी पण आपणे भार लखी शकीए, तो जेनाथी ओछामां ओछा पांच मुद्दाओ तमे आरामथी लखी सको अने बे गुणनो प्रश्न पण तमारो बनी शके। आगळ વધશું તો ભારતની સંસ્કૃતિના ત્રણ વ્યાખ્યાઓ અને એનો અર્થ જોયા પછી એની એના પછીનો મુદ્દો છે ભાષો, ભાષાના પ્રકારો, ભાષો એના પ્રકારો। સૌથી પહેલા ભાષો પરિવાર આપણે એની ચર્ચા કરીએ। ભાષો એટલે પૂર્વજો તરફથી મળેલ ભાષાના પ્રકારો। ભાષાના પ્રકારો क्या-क्या છે? તો ભાષાના પ્રકારો પ્રકરણ 1 માં બે મુખ્ય છે। એક છે પ્રાકૃતિક ભાષો અને એક છે સાંસ્કૃતિક ભાષો। પ્રાકૃતિક ભાષો અને સાંસ્કૃતિક ભાષો એટલે શું? તો તમે ધોરણ 6 7 8 માં ભૂગોળમાં ક્યાં ભણ્યા હશો? તમારે અત્યારે ધોરણ 10 માં ભૂગોળમાં પણ આવશે સંસાધનો, સંસાધનના પ્રકારો। સંસાધનના મુખ્ય બે પ્રકારો, એક કુદરતી જે સંસાધનો બનાવવા હોય એ જમીન, જંગલ, નદીઓ, સમુદ્ર અને એક એવા સંસાધનો કે જે માણસે બનાવવા હોય, ઇમારત, કોમ્પ્યુટર, રેલવે, રસ્તાઓ, આ બધા માનવ સર્જિત સંસાધનો છે। તો સર્વારે જો મેં તો બંને સરખું છે। પ્રાકૃતિક વાસો એટલે જો નામ જ એવું છે પ્રકૃતિ કુદરત, તો કે જે ભાષાનું સર્જન પ્રકૃતિએ કર્યું એ પ્રાકૃતિક ભાષા, અને જે ભાષાનું સર્જન અથવા તો જે માનવ સર્જિત છે, માનવે પોતાની બુદ્ધિથી જેનું સર્જન કર્યું છે એ સાંસ્કૃતિક ભાષો। તો હવે આ ભાષાના પ્રકારો પણ તમે પરીક્ષામાં એક માર્કના પ્રશ્નમાં પૂછી શકે છે। ના ઉદાહરણ સૌથી પહેલા આપણે જોઈએ પ્રાકૃતિક ભાષો, એટલે કે જે ભાષો પ્રકૃતિ એ જે ભાષાને પ્રકૃતિએ નિર્માણ કર્યું છે જે પ્રકૃતિ નું સર્જન છે અને આપણા પૂર્વજો તરફથી મળ્યું છે। તમને પ્રશ્ન થાય કે સર આપણા જંગલો પ્રકૃતિનું નિર્માણ છે મેં, પણ એ આપણા પૂર્વજે આપણને ક્યાં ભેટ આપી છે? ઉદાહરણ દઉં છું, પેલા આ ઉદાહરણ સમજી। ઉદાહરણ તરીકે આપણા પર્વતો, હિમાલયથી માંડી અને બધા નદીઓ, વૃક્ષ, પશુ પક્ષી, ઝરણાઓ વગેરે। હવે પૂર્વજો આપણને કેવી રીતે આપે છે? પશુ પક્ષીઓનું ઉદાહરણ લઉં છું, જંગલોનું ઉદાહરણ લઈ શકાય। કલ્પના કરો કે આપણું અત્યારે સૌરાષ્ટ્રનું સૌથી મોટામાં મોટું જે કંઈ પણ પ્લસ હોય છે, કે જ્યાં સૌથી વધુ ટુરિસ્ટ આવતા હોય એવું સ્થળ કેવું? તો કે ગીરનું જંગલ। ગીરના જંગલમાં શેના માટે આવે? તો કે સિંહ દર્શન માટે। હવે તમે બધાને ખ્યાલ છે આજથી 100-150 વર્ષ પહેલા સિંહોનો આડેધડ શિકાર થતો, અને આ સિંહોના આડેધડ શિકાર થવાને કારણે એક સમયે આપણા ગીરના જંગલોમાં પણ સિંહ લગભગ નામશેષ થઈ ગયા હતા। એ વખતે જૂનાગઢના નવાબે સિંહોના શિકાર ઉપર પ્રતિબંધ ન મૂક્યો હોત તો આ સિંહો આજે હોત, અને આ જો સિંહ ન હોત આપણા ગીરના જંગલમાં તો એ વારસો આપણને મળત ન હોત, આપણને ભેટમાં એ લોકો આપી ગયા। તો વારસો એટલે આપણી નદીઓ, આપણા પશુ પક્ષીઓ, આપણા વૃક્ષ, આપણા ઝરણાઓ, આપણા જંગલો, આપણા પર્વતો, એ બધું કે જે આપણને આપણા પૂર્વજો તરફથી સારી હાલતમાં મળ્યું છે, એનો વિનાશ એને નથી કર્યો,
અને આપણે પણ એને સાચવવાનું છે અને આપણે સાચવીને આપણે આગલી પેઢી સુધી એને પહોંચાડવાનું છે પ્રાકૃતિક વારસાના આવા કેટલાક મુદ્દાઓ અને આવા કેટલાક ઉદાહરણો તમને એક માર્કના પ્રશ્નમાં પણ પૂછી શકે છે એવી રીતે સાંસ્કૃતિક વારસો એની વ્યાખ્યા આપણે જોઈએ તો કે સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત बुद्धि आवड़त कौशल्य थी कर अपना तेहवारों अपनी भाषा આપણો પોશાક આપણા સ્તૂપ મંદિરો કિલ્લા શિલ્પ અને સ્થાપત્ય આપણા ગ્રંથો આવી અનેક ચીજો કે જે માનવે પોતાની બુદ્ધિ આવડત અને કૌશલ્યથી જેનું સર્જન કર્યું હોય એવો વારસાના પ્રકારોમાં સાંસ્કૃતિક વારસો તો પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસાનું આપણે ચર્ચા કરીશું તો બે માર્કનો પ્રશ્ન કદાચ આ ગ્રેડમાં પણ આવી શકે કે વારસો એટલે શું આવો પ્રશ્ન પૂછે વારસો એટલે શું તેના પ્રકાર ઉદાહરણ સહિત હવે આપણો પ્રશ્ન થઈ શકે તો એમાં આપણે લખી શકીએ ભાષાની વ્યાખ્યા ભાષાના પ્રકારો પછી પ્રાકૃતિક ભાષાની વ્યાખ્યા અને એના ઉદાહરણ અને છેલ્લે સાંસ્કૃતિક ભાષાની વ્યાખ્યા અને એના ઉદાહરણ ચાર થી પાંચ મુદ્દાઓમાં તમે આ બે માર્કનો પ્રશ્ન પણ સરળતાથી લખી શકો છો ભાષાના પ્રકારો અને તેની વ્યાખ્યાનો મુદ્દો આપણે પૂરો કરતા હવે આપણે આગળ વધશું વચ્ચે વાતની આપણે ચર્ચા કરીએ પ્રાકૃતિક વારસો અને આપણા માનવ જીવન વચ્ચેનો સંબંધ વચ્ચે આપણા પાઠ્યપુસ્તકમાં એનું પણ થોડું વર્ણન છે કે પ્રાકૃતિક અને વારસાનું આપણી સાથે સર્જન આપણી સાથે મિલાપ કેવો છે તો કે આપણી ચિકિત્સા પદ્ધતિઓ યુનાની હોય આયુર્વેદ હોય એ પણ પ્રકૃતિ ઉપર છે આયુર્વેદમાં કેટલી વનસ્પતિઓનું વર્ણન છે કે જે ઔષધિ તરીકે ઉપયોગ કરી શકાય આપણા સંગીતના રાગો છે એનું પણ આપણા દિવસના આધાર ગાળો ઉપર કે અલગ અલગ પ્રકૃતિની અલગ અલગ ઋતુઓ ઉપર છે આપણા લાભો આ સિવાય અનેક એવી બાબતો છે કે જે આપણા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો એટલે કે કુદરત અને આપણા માનવને ભારતમાં જોડીને રાખે છે તો આ પ્રકારે આપણે આગલો મુદ્દો લઈ લઈએ પ્રાકૃતિક વારસાનું વર્ણન પ્રાકૃતિક વારસામાં પ્રાકૃતિક ભાષામાં આવતી બાબતો એમાં સૌથી પહેલા આવે છે પાઠ્યપુસ્તકમાં ભૂમિ દ્રશ્યો ભૂમિ દ્રશ્યો સિમ્પલ છે અને કોઈ લાંબી ચર્ચાઓ આપણે નહીં કરીએ ભૂમિ દ્રશ્યો એટલે શું તો ભૂમિ પરના દ્રશ્યો ભૂમિ દ્રશ્યો કદાચ એક માર્કમાં આવે ભૂમિ દ્રશ્યો એટલે ભૂમિ પરના દ્રશ્યો ભૂમિ પરના દ્રશ્યો એટલે કે હિમાલય પર્વત છે એ હિમાલય પર્વત એ જમીન છે જમીનનો ઉંચકાયેલો ભાગ છે અને એ હિમાલયમાંથી નીકળતી નદીઓ એ હિમાલયના પર્વતો ઉપર જોવા મળતા વૃક્ષો કે એ હિમાલયના વિવિધ ભાગોમાં જોવા મળતા અનેક તીર્થ સ્થાનો પછી બદ્રીનાથ હોય કેદારનાથ હોય અનેક આપણા ફરવાના સ્થળો છે શિમલા હોય ને મનાલી હોય કશ્મીર છે તો એવા ઘણા સ્થળો છે કે જે હિમાલયને એક અદ્ભુત દ્રશ્ય ઊભું કરે છે તો આ ભૂમિ દ્રશ્ય પરિવાર બધા એક માર્કનો પ્રશ્ન આવે ભૂમિ દ્રશ્ય એટલે ભૂમિ પરના દ્રશ્ય ભૂમિ દ્રશ્ય એટલે ભૂમિ પરના દ્રશ્ય એવી રીતે બીજો પ્રાકૃતિક વારસાનું વર્ણનમાં આવે છે નદી આમાં પણ આપણે ઘણી બધી વાતો કરી શકીએ પણ પરિવાર આપણે બીજ જરૂરી પ્રકરણ લાંબુ ન કરીએ લાંબુ ન કરીએ એટલા માટે આપણે એની ચર્ચા ઉપર ટૂંકમાં કરીએ આ પ્રકરણમાં એક માર્કનો પ્રશ્ન આવી શકે કે નદીઓને આપણે શું કહીએ છીએ લોકમાતા
લોક માતા તરીકે આપણે ઓળખીએ છે, એની ઓળખ છે. નદીઓને આપણે લોક માતા શું કામ કહીએ છે બધાને ખબર છે, સિમ્પલ છે, આપણું એક પાલનહાર છે. આપણને અનેક રીતે નદીઓ ઉપયોગી છે. આમાં કદાચ દેહમાં પ્રશ્ન આવે કે નદીઓની ઉપયોગીતા, કદાચ એ પ્રશ્ન ભૂગોળનો છે તો એની ચર્ચા આપણે નહીં કરીએ. આપણું ભૂગોળનું પ્રકરણ છે જળ અને જળ સંસાધન, એમાં નદીઓની ઉપયોગીતા આવે છે એટલે અત્યારે આપણે ચર્ચાઓ નહીં કરીએ. પણ આ વાત એક માર્ગનો પ્રશ્ન આવી શકે કે નદીઓને આપણે લોકમાતા તરીકે ઓળખીએ છીએ. એવી રીતે વનસ્પતિ અને વન્ય જીવો, વનસ્પતિ જીવો, એમાં બે પ્રશ્નો એવા છે કે જે આપણને પરીક્ષામાં આવી શકે. એક પ્રશ્ન એવો છે કે ક્યાં વૃક્ષની આપણે પૂજા કરીએ છીએ, તો એમાં જવાબ આવશે કે વડ, પીપળો અને તુલસી, એના એ વનસ્પતિની આપણે પૂજા કરીએ છીએ. આ પ્રશ્ન પણ આયા કીધો પૂજા કરીએ છીએ. એક એવો પ્રશ્ન એમાં છે કે વડ સાવિત્રી એના વ્રતમાં વડની પૂજા થાય છે, પૂજા થાય છે. તો બે પ્રશ્નો વનસ્પતિ જીવનમાં પણ આવે છે કે જેમાં બંનેની આપણે ચર્ચાઓ કરશું અને એક એક માર્ગની એમાં જવાબ આવશે. તો આ સિવાય વનસ્પતિઓનું અનેક વર્ણન છે, ઔષધિઓમાં ઉપયોગી થાય છે, એ ઘણું બધું છે. પણ આયુર્વેદ આ બે છે કે વનસ્પતિઓમાં વડ સાવિત્રીના વ્રતમાં વડની પૂજા થાય અને વડ, પીપળો અને તુલસીની પૂજા કરવામાં આવે છે. વન્ય છે એમાં પણ એક સરસ મજાની નાની બાબત છે કે જે કદાચ પરીક્ષામાં આવે, એક છે વન્ય જીવોમાં ઘણા પશુ પક્ષીઓ અને આપણે દેવી દેવતાઓના દેવ દેવી ના વાહન તરીકે સ્વીકારે, દેવી દેવતાના વાહન. અનેક પશુ આપણે ફોટાઓમાં જોઈએ છે, આપણા માતાજી છે વાઘ ઉપર હોય, ભગવાન વિષ્ણુ ગરુડ ઉપર છે, ભગવાન શિવ છે વૃષભ આખલા ઉપર હોય, અનેક પશુ પક્ષીઓ છે. ભગવાન શિવના ગળા ઉપર પેલો સર્પ છે, ભગવાન વિષ્ણુ છે શેષનાગ ઉપર છે, અનેક પશુ પક્ષીઓ ને આપણે દેવ દેવીના વાહન તરીકે સ્વીકાર્યા છે. આ સિવાયનું એક બીજો આયુર્વેદ નોટ છે કે આપણે ચાર સિંહોની આકૃતિ કે જે સારનાથના શિલ્પમાંથી લેવામાં આવી છે, આગળ આવશે બીજા પ્રકરણમાં, એને આપણે આપણા સેમા લીધી છે, આપણું રાષ્ટ્રીય ચિહ્ન તરીકે સ્થાન આપ્યું છે. તો એ પણ આપણા પ્રાણીઓનું મહત્વ આપણે આપણા રાષ્ટ્રીય ચિહ્નમાં એને લઈ અને એનું મહત્વ આપણે વધાર્યું છે. તો આ રીતના વનસ્પતિ વન્ય જીવોનો પણ મુદ્દો આપણે લઈ શકીએ જે એક પ્રશ્નમાં આવે છે. અને છેલ્લે સાંસ્કૃતિક વારસો, સાંસ્કૃતિક વારસો એટલે મેં તમને કીધું એમ પ્રાકૃતિક વારસામાં બાબતો, પછી સાંસ્કૃતિક વારસામાં આવે માનવ સર્જન. આપણા અનેક ઋષિ મુનિઓએ અનેક વ્યક્તિઓએ જે સર્જન કર્યું છે એ આપણા માનવ સર્જિત વારસો કરી ગયા. આપણે અસ્તુ, કિલ્લા, ચૈત્ય, વિહાર, મસ્જિદ, ચર્ચ, આપણા ઐતિહાસિક સ્વતંત્રતાના લગતા સ્થળો જેમ કે જલિયાવાલા બાગ, એ અનેક એવા સ્થળો છે. આ સિવાય અનેક એવા શિલ્પો છે, અનેક એવી મૂર્તિઓ છે, અનેક એવું સ્થાપત્ય છે કે જે ભારતના ખૂણે ખૂણે છે, છેક સિંધુ ખીણની સંસ્કૃતિથી લઈ અને અત્યાર સુધીના આપણા પૂર્વજોએ જે કંઈ પણ પોતાનું આવડત, પોતાની બુદ્ધિ, પોતાની કલા કૌશલ્યથી સર્જન કર્યું એ આપણો સાંસ્કૃતિક વારસો. એમાં પણ ઘણા બધા મુદ્દાઓ આવી શકે, જેમ કે શિલ્પકંડારવાની કલા આપણા દેશમાં 5000 વર્ષ પહેલા સિંધુ ખીણની સંસ્કૃતિમાં જોવા મળતી, કે જેમાં બે વ્યક્તિઓના બે ચર્ચા બે શિલ્પો મળી આવ્યા છે. એમાં એક છે સાંસ્કૃતિક વારસામાં આવી શકે. સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો, અનેક શિલ્પો, મૂર્તિઓ, સ્થાપત્યો, અનેક તહેવારો, ગ્રંથ, ભાષા, ખોરાક, આપણી આપણા આપણી લિપિ, આ અનેક બાબતો, આપણા ગ્રંથો છે, અનેક વિષયોના અનેક ગ્રંથો છે, એ બધું જ આપણી સાંસ્કૃતિક વારસામાં
तो आ प्रकारे अपने भाग एक में प्रस्तावना थी लई अने छेक सांस्कृतिक वारसा सुधीनो 50% भाग 50% प्रकरण एक नो भाग पूरो करो अने आपणे बीजा भाग में आगळना प्रश्नों आगळना मुद्दाओं की चर्चा करशुं। जय हिंद।